બાળદોસ્તો, આપેલ શબ્દો વાંચો. કમળ, બાળ, જળ, બાળક, નળ, બળ, કાળ, ખોળ. આ શબ્દો આમ જ બોલાય. જેમ કે કમળ. કમળને બદલે કમર બોલતા જ અર્થ બદલાઈ જાય. આ ઉપરાંત બાળને બદલે બાર, જળને બદલે જર, બાળકને બદલે બારક, નળને બદલે નર, બળને બદલે બર, કાળને બદલે કાર, ખોળને બદલે ખોર કે ખોલ ન જ બોલાય. બાળદોસ્તો, ઉપરોક્ત શબ્દના સાચા ઉચ્ચારણ બરાબર ધ્યાનમાં રાખજો. આપેલા શબ્દ જોડકા વાંચો તથા ત્યારબાદ શબ્દ જોડકાના બંને વાક્યો સમજો. એક, નળ, નર. વાક્ય: નળમાં ખૂબ પાણી આવે છે. નર ફૂલમાં પુંગ કેસર હોય છે. બે, વાળ, વાર. વાક્ય: નાના બાળકના વાળ સુંદર હોય છે. મારે શાળાએ જવાની હજુ વાર છે. ત્રણ, જાળ, જાર. વાક્ય: માછીમારે દરિયામાં જાળ નાખી. મારી મમ્મી પક્ષીઓને જારના દાણા નાખે છે. ચાર, પાળ, પાર. વાક્ય: નદીની પાળ પર સુંદર બગીચો છે. અમે કાલે દરિયો પાર કરીશું. પાંચ, કાળ, કાલ. વાક્ય: ભૂતકાળ સૌનો સુંદર જ હોય છે. કાલનું કામ આજે જ કરવું જોઈએ. છ, ગાળ, ગાર, ગાલ. વાક્ય: કોઈએ ગાળ બોલવી નહીં. ગાર લીપણનું મારું ઘર છે. બાળકના ગાલ સુંદર હોય છે. સાત, વળ, વર. વાક્ય: દોરડી બળે તો પણ તેના વળ જતા નથી. વર અને કન્યા બંને સુંદર દેખાય છે. આઠ, માળી, મારી. વાક્ય: રામજી કાકા માળી બગીચાનું કામ કરે છે. મારી પાસે 5 રૂપિયા છે. બાળદોસ્તો, તમને સમજાયું ને કે ર ને બદલે અળ કે અળને બદલે ર બોલવાથી કેવા અર્થો બદલાઈ જાય છે? બાળદોસ્તો, આપેલા વાક્યો સાંભળો. પહેલું વાક્ય છે, સૌ સખીઓ મળીને આવીએ. બીજું વાક્ય છે, સૌ સખીઓ મળીને આવીએ. ઉપરોક્ત બંને વાક્યોમાં મળીને અને મળીને એ શબ્દોના ઉચ્ચારણ સાંભળ્યા? હવે આગળના વાક્યો સાંભળો. પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. અહીં પણ પાછળ અને પાછળ એ બે શબ્દો જોયા. હવે આગળના વાક્યો સાંભળો. અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે. અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે. અહીં પણ મળવાની અને મળવાની એ બે શબ્દો સાંભળ્યા. હવે છેલ્લા બે વાક્યો જુઓ. મહાદેવમાં અધીરાઈ ને અકળામણ વધવા લાગી. મહાદેવમાં અધીરાઈ ને અકરામણ વધવા લાગી. અહીં પણ અકળામણ અને અકરામણ એ બે શબ્દો તમે સાંભળ્યા હશે. તમને થતું હશે, સાચું શું બોલાય? જેના ઉચ્ચારણો સારા તેની ભાષા સારી. બોલવામાં આપણે ઘણીવાર અળને બદલે ર કે અળને બદલે લ અને અળને બદલે ડનું ઉચ્ચારણ કરીએ છીએ. બાળદોસ્તો, આપણે હંમેશા સાચા ઉચ્ચારણ સાથે બોલવાની ટેવ પાડીએ. બાળદોસ્તો, આજે આપણે સ અને શ ના ઉચ્ચારણ વિશે શીખીશું. નીચે આપેલા શબ્દો ધીમેથી બોલો. સાડી, સાત, સીતા, સુપડી, સોમવાર. આપણે આ શબ્દો બોલતા હોઈએ ત્યારે સ બોલતી વખતે દાંત, પેઢા
અને જીભનું ટેરવું જોડાય ત્યાં અડાડીને બોલાય છે. અહીં આકૃતિમાં જુઓ, સાડી, સાત, સીતા, સુપડી. જોયું ને, દાંત, પેઢા અને જીભનું ટેરવું અડતું દેખાય છે ને બાળ દોસ્તો. હવે અહીં મૂકેલા શબ્દો ધીમેથી બોલો, શરત, શાળા, શાંત, શીતળા, શૂર, શેઠ. આપણે આ શબ્દો બોલતા હોઈએ ત્યારે શ બોલતી વખતે જીભનો વચ્ચેનો ભાગ ઉપર તાળવાને અડાડીને બોલાય છે. અહીં આકૃતિમાં જુઓ, શરત, શાળા, શાંત, શીતળા. જોયું ને, શ બોલતી વખતે જીભ કેવી રીતે ઉપર તાળવે અડકે છે. આ સામાન રખાયો. બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. વાક્ય: એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. બે: બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા. પાંચ મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. વાક્ય: બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા એટલે પાંચ મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. ત્રણ: આ છોકરી મારી પૌત્રી છે, બિચારી ભોળી ભલી છે. વાક્ય: આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોળી ભલી છે. ચાર: એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી, મારા જેવીને ઘડતરનો લહાવો મળ્યો. વાક્ય: એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી છતાં મારા જેવીને ઘડતરનો લહાવો મળ્યો. બાળ દોસ્તો, નીચેના વાક્યો વાંચો. જુઓ પહેલું વાક્ય: એકમાં સામાન રખાયો. હવે બીજું વાક્ય જુઓ. બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. બાળ દોસ્તો, આ બે વાક્યોનું સળંગ એક વાક્ય નવા શબ્દ અનેથી બન્યું તે જુઓ. આ વાક્ય વાંચો: એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. હવે બીજું વાક્ય વાંચો: બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા. એ વાક્ય સાથે બીજું વાક્ય વાંચો: પાંચ મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. હવે આ બંને વાક્યોનું સળંગ એક વાક્ય કેવી રીતે બન્યું તે જુઓ. બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા એટલે પાંચ મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. બાળ દોસ્તો, આ બંને વાક્યો એટલે શબ્દથી જોડાયા છે તે તમે જોયું ને. હવે આગળનું વાક્ય વાંચો: આ છોકરી મારી પૌત્રી છે. બીજું વાંચો: બિચારી ભોળી ભલી છે. આ બંને વાક્યોને પણ શબ્દ જોડે છે તે જુઓ. વાંચો: આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોળી ભલી છે. હવે આગળનું વાક્ય વાંચો: એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી. બીજું વાંચો: મારા જેવીને ઘડતરનો લહાવો મળ્યો. આ બંને વાક્યોમાંથી બનેલ એક વાક્ય વાંચો: એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી છતાં મારા જેવીને ઘડતરનો લહાવો મળ્યો. બાળ દોસ્તો, આ બંને વાક્યોને છતાં શબ્દએ એક કર્યા. જોયું ને તમે? ઉપરના વાક્યો વાંચતા તમે જોયું હશે કે અને, એટલે, પણ, છતાં જેવા શબ્દોની મદદથી બે વાક્યોમાંથી એક વાક્ય બને છે, એટલે કે આવા શબ્દો વાક્યોને જોડવાનું કામ કરે છે. આપણી ભાષામાં આવા બે વાક્યો જોડનારા શબ્દોને સંયોજક કહેવાય છે.